નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે બ્રિજ કોર્સ જ્ઞાન સેતુના વિષય ગુજરાતી વિષયનો ધોરણ 7માનું કદમ 13માંના પ્રશ્ન જવાબ શીખવાના છીએ. તો વિડીયો એન્ડ સુધી જોજો, ગમે તો લાઈક શેર કરી દેજો. સૌથી પહેલાં પ્રશ્ન છે કે ચિત્રના આધારે વર્ણન કરો. તેનો જવાબ છે, ચિત્રમાં પર્વતો, પાછળથી સૂર્ય ઉગી રહ્યો છે, ઝાડ પર કેટલાક પક્ષીઓ બેઠા છે અને ટવકા કરી રહ્યા છે, એક મોર ઝાડ નીચે બેઠો છે, તળાવમાં કમળના ફૂલ ખીલેલા છે, માછલીઓ તળાવમાં તરવાનો આનંદ માણી રહી છે, સવારનો સમય હોય અને વાતાવરણ ખૂબ જ આહલાદક લાગી રહ્યું છે. આ રીતનું ચિત્રનું વર્ણન છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન બીજો, પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે શાળામાં પ્રવાસન સમિતિ કયા કયા કાર્ય કરે છે એની નોંધ લખવાનો. તેનો જવાબ છે, શાળામાં પ્રવાસન સમિતિ પ્રવાસના આયોજન અંગે કાર્ય કરે છે. શાળામાંથી કઈ જગ્યાએ પ્રવાસ ગોઠવવો તે નક્કી કરે છે. ક્યાં ક્યાં સ્થળ પસંદ કરવા તે નક્કી કરે છે. કઈ તારીખે પ્રવાસમાં જવું તે નક્કી કરે છે. પ્રવાસનો ખર્ચ કેટલો થશે તેની વિશેષ પણ એક સમિતિ નિર્ણય લે છે. આ રીતના કાર્યો હોય છે. બીજો પ્રશ્ન છે, સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાની ભૂલી ગયા લાગે છે, એ રેવતી આવું શા માટે કહે છે. તેનો જવાબ છે, સાહેબ ગયા વર્ષે થયેલા પ્રવાસની વાતો કરવાનું શરૂ કર્યું, આથી રેવતીને એવું લાગે છે કે સાહેબ પ્રવાસના સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, પોતાનું નામ લખવાની ઉતાવળમાં શિક્ષક શું લખવાનું ભૂલી જાય છે. તેનો જવાબ છે, પોતાનું નામ લખવાની ઉતાવળમાં શિક્ષક ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદર વિશે લખવાનું ભૂલી જાય છે. ચોથો પ્રશ્ન, પ્રવાસનું આયોજન કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ. તેનો જવાબ છે, પ્રવાસનું આયોજન કરતી વખતે પ્રવાસ ખૂબ જ લાંબો પણ નહીં અને ટૂંકો પણ નહીં તેની કાળજી રાખવી જોઈએ. બાળકો માટે જોખમી હોય તેવા સ્થળોની પસંદગી કરવી ન જોઈએ. કઈ ઋતુમાં પ્રવાસ ગોઠવવો તેની પણ કાળજી રાખવી જોઈએ. વધુ ખર્ચ ન થાય એની પણ કાળજી રાખવી જોઈએ. તો આવી બાબતોની કાળજી રાખવામાં આવે છે પ્રવાસના આયોજન વખતે. પાંચમો પ્રશ્ન, કે દરિયામાં નૌકા પ્રવાસની આધુનિક સુવિધા આ અંગે વડીલો પાસેથી માહિતી મેળવી અને નોંધ લખવાની. તેનો જવાબ છે, દરિયામાં નૌકા પ્રવાસ કરવાની ખૂબ જ મજા આવે છે. હાલ જ ગુજરાતમાં ઘોઘા અને દહેજ વચ્ચે રો રો ફેરીની સુવિધા શરૂ થઈ છે, જેમાં નૌકામાં બેસીને દરિયાઈ સફર કરવાની મજા માણી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે, કે આપેલ નામ અને ક્રિયાપદનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે. ઉદાહરણ તરીકે ઘોડા અને ચરવું, તો ઘોડો કૂણું કૂણું ઘાસ ચરતો રહ્યો છે. એ જ રીતના ફૂલ અને હસવું, તો સવારે બગીચાના ફૂલ હસતા હોય એવું લાગે છે. બીજું છે નદીને વહેવું, તો ગામના પાદરમાં જ નદી ખળખળ વહેતી હતી. ત્રીજું છે હોળી અને તરવું, તો વરસાદના પાણીમાં કાગળની હોળી તરતી મૂકવાની પણ મજા છે. ત્યારબાદ ચોથું છે રમા અને લખવું, તો રમા સ્વચ્છ ભારત વિશે નિબંધ લખે છે. પાંચમું છે પતંગિયુંને ઉડવું, તો પતંગિયું એક ફૂલ છોડ પરથી બીજા ફૂલના છોડ પર ઉડાઉડ કરે છે. પ્રશ્ન ચોથો, તમારા ગામની નજીકમાં આવેલ પ્રસિદ્ધ સ્થળ વિશે 5 વાક્ય લખો. તો એમાં છે, મારા ગામ ઈસાપરની બાજુમાં ગરણેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલ છે. અહીં ભગવાન ભોળાનાથનું મંદિર છે. મંદિર પરિસરમાં જ ઘણા બધા વૃક્ષો આવેલા છે. સવાર અને સાંજના સમયે અહીં મોરના ટવકાઓ સાંભળવા મળે છે. શ્રાવણ મહિનામાં સોમવારે અહીં મેળો પણ ભરાય છે. હું મારા મમ્મી પપ્પા સાથે ઘણી વખત આ મેળાની મુલાકાત લઉં છું. તો આ તો આપણું કદમ નંબર 13ના પ્રશ્ન જવાબ. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.